શાંતિકરણ જગભર માડે ઘર ઘડાય ઘમ ગા એથી નમયે માતન નારાયણી મા વિશ્વાય રૂપ વૈરા એથી નમયે મા નારાયણી માડે વિશ્વાય રૂપ વૈરા ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારોપમે બંધના મૃત્યુમોક્ષી માય અમૃતમ પણ દેવી દેવી દી ઘણા માડે તો પાધર્યે જોન હોય પાદર એમાં હોય જો હોય દિન કફર તણાયમાં આર રે માડી વેલી ચાલ જઈ માવરોડી એમાં હોય જો હોય દિન કફર તણાયમાં આર રે માડી વેલી ચાલ જઈ વરોડી અંધલમ ફટ ન ફટ ચોરો બને અને માત છોડે નાય તોય માયા એ ખોળ લે ખેલવા તોળા બાળ ને માવડી આજ તર છોડ મા તું જોગ માયા એ ખોળ લે ખેલવા તોળા બાળ ને માવડી આજ તર છોડ માતું જોગ માયા એવા માં ભગવતી રાજરાજેશ્વરી અને નારાયણી માં ભગવતી માં મોગલમાના ધામમાં જ્યારે આ પાટ ઉત્સવ એમાં સાહેબ આપ બધા અત્યાર સુધી બેઠા હતો પણ એટલું 100% કહું કે મોરારી બાપુથી લઈ માયાભાઈ ભગુડા ગામ એક પછી એક કલાકાર જેમ ભરતદાનભાઈ રજૂ કર્યા એમ બધાય કલાકારો અહીંથી હવ હવની મોજ પ્રમાણે બધાય કલાકારોએ લહેર કરાવી છે અને ભરતદાનભાઈ કે હું તો બોલ્યો જ નથી પણ તમારો વારો કારણ કે આપણો બેયનો વારો છે ને હુસતું થઈ જાય ને પછી મજા આવે એટલે બધાય ભાવથી આપણને જોઈ શકે કવિરાજ એટલે અમે બે નાનામાં નાના ભાઈ અને બધાય કલાકારો સૌ સૌની મોજ પ્રમાણે બીજી વાત તો એ કહેતો હતો હું ભરતદાનભાઈને કહેતો હતો મેં કીધું અહીંયા કાંઈ ઘરનું ઘર છે અહીંયા કાંઈ બોલવાનું ન હોય સામે બેસીએ તોય બેટરી ચાર્જિંગ થઈ જાય પણ તેજ ઉપર બેસવાના એ બોલવા મળે સાહેબ તો પેઢીઓ સુધી પાવર ન ખૂટે એવી ભેળિયાવાળી માં બેઠી છે અને ઘણી વાર કહું સાહેબ એક જમીનનો દસ્તાવેજ આપી દો સરકાર તમને લોન આપી દે તો માના ફળા આગળ જઈને આંખમાંથી બે આહુડા પાડી દો ને જગતમાં જીવવાની લોન આપી દે એવી ભગવતી બેઠી છે નાનો બાળક હોય ઘોડિયામાં રમતો હોય એ બાળક એમ કહેતો હોય કે માં એ આકાશમાં વીજળીના હરારા થતા હોય અને બાળક રમતો રમતો એટલું કે માં તો કહા કે આકાશમાંથી વીજળી છે ને એ મારી માથે પડશે તારે માં ખાલી
સાહેબ થળિયું વાળતી હોય તો માં એમ કે બેટા મારા હાડલાનો છેડો છે ને એ ઘોડિયા ઉપર ઢાંકી દઉં ને એટલે હવે તારી ઉપર વીજળી ન પડે. અને બાળક રમતો રમતો વીજળીને શું કહે ખબર, મારી માના હાડલાનો છેડો મારી ઉપર છે, હવે વીજળી તારી તાકાત નથી, તું મારી પાસે પડી છે. એક માના હાડલાનો જો એટલો પાવર હોય સાહેબ તો ભેળિયા વાળીનો ભેળિયો જેની માથે હોય એનો કોણ વાકો વાળ કરી શકે સાહેબ. એ માં બેઠી છે એટલે એકાધી કડી. આજ લહેર કેવી છે, આનંદ કેવો છે, બધાએ અહીંથી મોજ કરાવી, પણ એકાધી કડી કે આજ મારે હોના નો ઉરજ ઉગ્યો રે. મોગલ માને ધર્યા ભોજન દરી લાભ જીરે, એ મોગલ માને ધર્યા ભોજન દરી લાભ જીરે, એ આજ મારે હુરજ ઉગ્યો. એનો અર્થ ઈ છે માં ભગવતીને એવી રોજ પ્રાર્થના કરી કે હે માં રોજ આવા સારા સારા દિવસો, અને સારા સારા દિવસો જાય ને ભગવતી માને એટલી જ પ્રાર્થના કે હે માં અહીંયા સંપત્તિ બધાય મહેશભાઈ ઉડાડે છે, પણ હું એટલું જ કહું કે માને એટલી જ પ્રાર્થના કરજો કે હે માં એવી સંપત્તિ આપને કે આવા સારા કાર્યમાં અમે વાપરી શકીએ, એવી સંપત્તિ અમારે જોવે છે. ભલે થોડી આપે પણ આપણી લાયકાત પ્રમાણે આપે એટલે આપણે કોઈ દી અવર ન થાય. એનો બે જ મિનિટનો ખાલી પ્રસંગ કઈ બધાય કલાકારોને સાંભળવા છે, હજી બધાય કલાકારો બાકી છે એટલે ખાલી એક હાવ નાનો એવો પ્રસંગ, ખાલી એક જ મિનિટનો. એક માં છે સાહેબી, અને બધાને એમ થાય કે આવડા એક એક પ્રસંગનું કીન લાંબુ બહુ કરે એટલે હું તમને આશા નહીં આપું, પણ એક જ પ્રસંગ કે પણ બધાને સાંભળવા જ ભેળા જ્યાં છે, કારણ કે અમે તો અહીંયા ભગુડા આપણે તો બધા ઘરના છે, અહીં ગમે તારે આવીને દુહા ગાઈ જાય, પણ આ કલાકારો આપણને કીધી સાંભળવા મળે. પણ નાનો એવો પ્રસંગ, અહીંથી ભાઈ જિજ્ઞેશભાઈએ માનું ગાયું અને ભાઈ શંકરભાઈએ, બધાય કલાકારોએ ખૂબ 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 બધાય કીર્તિદાનભાઈથી દેવરાજ બાપાથી લખમણ બાપાથી અમારા સાહિત્ય કલાકારો બધાય ખૂબ સારી લહેર કરાવી. પણ સાહેબ વાત એટલી જ છે કે એક માં છે ગામડામાં રહે છે અને પોતે દીકરાને ભણાવીને માએ મોટો કર્યો, માએ દીકરાને ભણાવીને મોટો કર્યો એટલું નહીં પણ માએ દીકરાને એમ કહેવાય કે ડોક્ટર બનાવ્યો, અને સાહેબ એ દીકરો ડોક્ટર બન્યો પછી માં એને દવાખાને મળવા જાય છે. હવે હા બોલો, માએ દવાખાને મળવા ગઈ એટલે માએ કીધું કે એને પટાવાળાને કીધું કે ભાઈ મારો દીકરો દવાખાનામાં છે ને, એ મારો દીકરો છે એ ડોક્ટર છે, એને કયો ને તમારા બા મળવા આવ્યા છે, તમારા માં મળવા આવ્યા છે. અને છોકરો બરોબર સામે ઉભેલો અને પટાવાળાએ જઈને કીધું કે તમારા બા તમને તમારા માં તમને બોલાવે છે. હું ઘણી વાર કહું, ઘણા માને મમ્મી કે મને કોઈ વાંધો નથી, મમ્મી માલી પાછા મોમ કે, અને મોમ કહેતા કહેતા બોમ ન કરના, અને બોમ કરે તો વાંધો નહીં સાહેબ, પણ ભારત વર્ષનો માં જેવો શબ્દ વયો ન જાય, આપણી ધરતીનો શબ્દ છે એ આપણો, એ ભારત વર્ષનો શબ્દ છે. એટલે માં એ પટાવાળો કહે છે માં તો કહા કે તમારા દીકરા અંદર છે હું બોલાવતો આવું, અને પટાવાળાની માં શું કહે છે કે ભાઈ તમારે મેન તો એ તમારા ડોક્ટર હશે પણ મારે મેન તો મારો દીકરો છે, મને ભરો છો, અને બોલાવીને આવે છે. અને દીકરો ડોક્ટર થઈ ગયેલો, માં ગામડામાં રહેતી, ભણાવીને મોટો કર્યો,
ડોક્ટર બનાવ્યો પછી દીકરો શું કહે છે સાંભળવા જેવું. દીકરો એટલું બોલી અને પછી જાય છે ગામડે, માં વહી જાય છે, દીકરો મળવા નથી જતો. પાછા આવી અને એમાં જ્યારે દીકરાએ એટલું કીધું અને એટલા શબ્દો જ્યાં બોલે છે કે શું પણ આ ધરતીનો અહીંથી બધાને આપણે સાંભળવા, બધા કલાકારો પાસેલી બધા પાસેલી અહીંયા આનંદ કરશું, શેર કરશું. જય અસ્તુ, જય શ્રી રામ, જય માતા.